Shri R.H. Kotak Primary School, Standard 6, English, Unit 3, પાઠનું નામ છે ફોટ એન્ડ વોન. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરથી જ આપણે યુનિટ 3 શરૂ કરી દીધેલો છે અને એની એક્ટિવિટી 1, 2 અને 3 આપણે ભણી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 4 ભણવાના છીએ. તો આપણે જોઈએ એક્ટિવિટી 4માં શું કહે છે. સૂચના સાંભળો. તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો, તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે પાઠ્યપુસ્તક ખોલીને બેસવાનું નથી એમ કહે છે, પણ વાર્તા છે એ સાંભળવાની છે. તો અત્યારે તમે વાર્તા સાંભળી જ રહ્યા છો અને પછી તમારે વાર્તા વાંચવાની છે અને તમારા મિત્રોને કહેવાની છે. આજુબાજુમાં રહેતા મિત્રોને ઘરે આપણે અત્યારે જઈ નથી શકતા, તો તમારા ઘરના વડીલો હોય, તમારા નાના ભાઈ બહેન હોય, મમ્મી પપ્પાને આ વાર્તા વાંચી સંભળાવજો અથવા તો કહેજો કે આ વાર્તામાં તમે શું સમજ્યા. ચલો, તો આપણે આ વાર્તાનું નામ છે બીરજુ ધ બ્રેવ, બહાદુર બીરજુ. ચલો વાર્તા વાંચીશું. હા, ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ. માઉન્ટેન્સ એટલે પહાડો. પહાડોમાં એક નાનકડું ગામડું હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. આ જે ગામ હતું ને એનું નામ હતું સુરજપુર. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. ફોરેસ્ટ એટલે જંગલ, જંગલ અને ઓલ અરાઉન્ડ એટલે એની ચારે બાજુ. હા, સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. આ જે સુરજપુરના લોકો હતા ને એકદમ સુખી હતા. ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ. તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ સરસ મજાનો પાક પકવતા. બીરજુ અ યંગ મેન ઓલ્સો લિવડ ઇન સુરજપુર. હવે આ બીરજુ નામનો એક યુવાન છોકરો હતો ને એ પણ આ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે એકદમ ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. તે સમૃદ્ધ પણ હતો એટલે કે પૈસાદાર પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પણ તે બહાદુર ના હતો, ડરપોક હતો. બરાબર. હા, હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. તે એક નાનો ઉંદર હોય ને એનાથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ ધ નાઇટ. તે રાત્રે કદી બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટીઝ્ડ હિમ. બીરજુ ધ કાવર્ડ. એટલે બાળકો હતા ને એને ચીડવતા, ખીજવતા, ડરપોક બીરજુ, ડરપોક બીરજુ એમ. બરાબર. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. એક વખત ગામના સરપંચને કેટલાક ડેકોઇટ્સ એટલે ધાડપાળુઓ, લૂંટારાઓ એના તરફથી એક ચિઠ્ઠી મળે છે. હવે આ ચિઠ્ઠીમાં શું કહે છે. હા, વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. અમે આજે રાત્રે તમારા ગામમાં આવવાના છીએ. કીપ ઓલ ઓર્નામેન્ટ્સ એન્ડ મની રેડી. મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. તમારા બધા પૈસા અને ઘરેણા તૈયાર રાખજો. આ તો બધા લૂંટવાવાળા તો એવી જ રીતે કરે ને વિદ્યાર્થી મિત્રો, આવીને લૂંટે, ધાડપાડે, બધાના ઘરમાંથી લઈ લઈને વયા જાય અને જે કાંઈ પૈસા હોય, સોનું હોય, દાગીના હોય, બધું ચોરી જાય. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. હવે નાનું ગામ હોય ત્યાં તો સરપંચ હોય એટલે સરપંચના ચિઠ્ઠી આવે છે. તો સરપંચ ગામના લોકોને ભેગા કરે છે અને બોલાવે છે. હી શોડ ધેમ ધ નોટ. અને આ ચિઠ્ઠી આવેલી છે એ તેઓ બધાને બતાવે છે. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. હવે ગામના કેટલાક લોકો હતા ને એ એમ કહે છે કે આ જેટલા ધાડપાડુઓ આવે એના પર હુમલો કરો એવું ઈચ્છવા માંડે છે. સમ અધર સેડ વી શેલ ટ્રેપ ધેમ. ટ્રેપ એટલે ફસાવવું. કેટલાક બીજા લોકો હતા એમ કહે છે કે આપણે એઓને ફસાવી દઈએ. બીજુ વોઝ ઓલ્સો ધેર. આ ગામ લોકો બધા જ ભેગા થયા હતા.
તો ત્યાં ગામનો છોકરો હતો તો બિરજુ પણ ત્યાં હતો. ઈ સ્ટુડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. હવે આ બધા બેઠા હતા એમાં ઊભો થયો અને સરપંચને કહે છે, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ, સાહેબ આ ધાડપાળુઓ છે ને એની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેઓને કંઈક બોધપાઠ શીખવીશ. હા, હવે અહીં તમને સરસ મજાનું એક ચિત્ર આપેલું. ચિત્ર શેનું છે એ આપણે આગળ જોઈશું ત્યારે ખબર પડશે. તો હવે આગળ જોઈએ. ધ વિલેજર્સ લાફ્ટ. બીજું તો બિકણ હતો, ડરપોક હતો, એટલે ગામના લોકો એને જોઈને હસવા લાગે છે. ધ સરપંચ સેડ, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન? સરપંચે કહ્યું, શું તું એઓને બોધપાઠ શીખવીશ? બિરજુ યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. બિરજુ તું એક નાના ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? તું તેઓને કઈ રીતે બોધપાઠ શીખવીશ? બિરજુ રિપ્લાય. બિરજુ હવે સરસ મજાનો જવાબ આપે છે, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 સશક્ત, એકદમ શરીરે મજબૂત એવા યુવાન માણસો આપો. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક યોજના છે. ધ સરપંચ અગ્રી. સરપંચ છે એની સાથે સહમત થાય છે. ઈ આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન. તેણે 10 સશક્ત યુવાન માણસોને બોલાવ્યા અને ટુ ગો વિથ ધેમ, અને તેને બીજુની સાથે જવા માટે કહ્યું. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર એટ ધ વિલેજ ગેટ. હવે સૂર્યાસ્ત થયો ને, સનસેટ એટલે સૂર્યાસ્ત થવું, એટલે પછી બિરજુ અને પેલા 10 સશક્ત માણસો એને જે કીધા હતા એના મિત્રો ગામનો જે આ ઝાપો હોય છે ને ત્યાં ભેગા થાય છે. ધે કેરી ડ બંડલ ઓફ ફાયર એન્ડ સિક્સ. તેઓ તેની સાથે તારના મોટા ગૂંચળા અને સોટીઓ લઈને જાય છે, ભેગા લઈને જાય છે. તે ટાઈટ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ. જે રોડ પસાર થતો હોય ને એની બાજુ ઝાડ હોય ને એની સાથે તારને બાંધી દે છે. ધેન દે હિડ હેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. અને પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. હવે આ તમને ખબર પડી જશે. જુઓ આ ચિત્રમાં, જુઓ બધા બિરજુ અને તેના ફ્રેન્ડ્સ છે એ બધા ઝાડ પાછળ સંતાઈ જાય છે. અને લૂંટારાઓ જો મોઢે માસ્ક બાંધીને આખો બધો મુખોટો પહેરીને ઘોડા ઉપર ત્યાં આવે છે. પેલું દોરડું જે બતાવેલું છે ને એ તાર છે, કેમ કે તમને તો તાર બતાવેતામાં તમે જોઈ ના શકો એટલે દોરડું બતાવેલું છે. ચલો આગળ જોઈશું. હા, ઇટ વોઝ ડાર્ક. અંધારું ખૂબ થવા લાગ્યું. તે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમય સુધી તેઓ એકબીજાને જોઈ શકતા ન હતા. લેટ એટ ધ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન ધ હોર્સબેક. મોડી રાત્રે આ જે ધાડપાળુઓ હતા ને એ ઘોડે સવાર થઈને ત્યાં આવ્યા. તે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક. અને અંધારું હોય એટલે પેલો વાયર બાંધેલો હોય એને જોઈ શક્યા નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન. એક પછી એક તેઓ નીચે પડવા લાગ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. અને જેવા એ લોકો નીચે પડ્યા ને એટલે બિરજુ અને એના મિત્રો જે સંતાયેલા હતા ને એ બહાર આવે છે. ધે કોટ ધ ડેકોર્ડ્સ એન્ડ ટાઈટ ધેમ ટુ ધ ટ્રીઝ. પેલા ધાડપાળુઓ હતા ને એને પકડી લે છે અને એને વૃક્ષો સાથે બાંધી દે છે. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. બીજા દિવસે સરપંચ છે પોલીસને બોલાવે છે. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોર્ડ્સ. અને પોલીસ આવે છે અને પેલા ધાડપાળું હોય છે એની ધરપકડ કરી લે છે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. સરપંચ અને ગામ લોકો બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. ના, બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર. હવે બિરજુ ધરપક બિરજુ ન હતો, હી વોઝ બિરજુ ધ બ્રેવ. હવે તે બહાદુર બિરજુ હતો. વિદ્યાર્થી મિત્રો, વાર્તા તમને કેવી લાગી? બહુ ગમી ને, મજા પડી ગઈ ને? હા, તો આપણે કોઈ પણ પાઠ ભણીએ તો શું કરીએ છીએ? ઓકે, અવાજ બંધ. હા, આપણે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ માટે શું કરવાનું, શેમાં લખીશું? હા, એક્ટિવિટી 4 કરીને
પાક્કા CWના ચોપડામાં લખવાના છે. અહીં હું તમને એના ઉચ્ચારણ અર્થ વાંચું છું, તમે એ તમારે એ પાક્કા ચોપડામાં લખવાના છે. ઓકે, ચાલો જોઈશું. વિલેજ એટલે ગામડું, ક્રોપ એટલે પાક અથવા ફસલ, ટુ ગ્રો એટલે ઉગાડવું અથવા પકડવું, ગ્રો ગ્રીવ છે એ ગ્રોનું ભૂતકાળનું રૂપ છે, હેન્ડસમ એટલે રૂપાળો અથવા દેખાવડો, વેલ્ધી એટલે સમૃદ્ધ, બ્રેવ એટલે બહાદુર અથવા નીડર, માઉસ એટલે ઉંદર, માઇસ એ માઉસનું બહુવચનનું રૂપ છે, નેવર એટલે કદી નહીં, ટુ ટીઝ એટલે ચીડવવું, ટીઝડ એ ટીઝનું ભૂતકાળનું રૂપ છે, કાવર્ડ એટલે કાયર, ડરપો, બીકણ, ટુ રિસીવ એટલે મેળવવું, રિસીવડ એ રિસીવનું ભૂતકાળનું રૂપ છે, નોટ એટલે ચિઠ્ઠી, ડેકોઇટ્સ ડેકોઇટ એટલે ધાડપાડું, વિલેજર એટલે ગામવાસી, ગામના લોકો, ટુ નાઇટ એટલે આજે રાત્રે, મની એટલે નાણાં અથવા ચલણી નોટ, પૈસા રૂપિયા, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણું અથવા આભૂષણ, ટુ અટેક એટલે હુમલો કરવો, અટેક્ડ અટેકનું ભૂતકાળનું રૂપ છે, ટુ ટ્રેપ એટલે ઝાડમાં સપડાવવું, ટ્રેપ્ડ એટલે ટ્રેપ એ ભૂતકાળનું ટ્રેપનું ભૂતકાળનું રૂપ છે, ટુ વરી એટલે ચિંતા કરવી, વરીડ એ વરીનું ભૂતકાળનું રૂપ છે. હજી આગળ છે હો વિદ્યાર્થી મિત્રો, ચલો. ટુ લાફ એટલે હસવું, લાફ્ડ એ લાફનું ભૂતકાળનું રૂપ છે, સ્ટ્રોંગ એટલે સશક્ત, ટુ અગ્રી એટલે સહમત થવું, અગ્રીડ એ એગ્રીનું ભૂતકાળનું રૂપ છે, પ્લાન એટલે યોજના, સનસેટ એટલે સૂર્યાસ્ત, ટુ ગેધર એટલે એકઠા થવું, ગેધર્ડ એ ગેધરનું ભૂતકાળનું રૂપ છે, ગેટ એટલે દરવાજો અથવા ઝાંપો, ટુ કેરી એટલે લઈ જવું, કેરીડ એ કેરીનું ભૂતકાળનું રૂપ છે, બંડલ ઓફ વાયર એટલે તારની ભારી, સ્ટીક એટલે સોટી અથવા લાકડી, ટુ ટાઈ એટલે બાંધવું, ટાઈડ એ ટાઈનું ભૂતકાળનું રૂપ છે, ટુ હાઈડ એટલે સંતાવવું, હિડ એ હાઈડનું ભૂતકાળનું રૂપ છે, બિહાઇન્ડ એટલે પાછળ, ટુ કેચ એટલે પકડવું અથવા ઝીલવું, કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે, ટુ અરેસ્ટ એટલે ધરપકડ કરવી, અરેસ્ટેડ એ અરેસ્ટનું ભૂતકાળનું રૂપ છે, ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા, કોંગ્રેચ્યુલેટેડ એ કોંગ્રેચ્યુલેટનું ભૂતકાળનું રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને ઘણા બધા સ્પેલિંગ લખાવેલા આપેલા છે, આ બધા જ તમારે તમારા પાક્કા ચોપડામાં એટલે કે CWની બુકમાં લખી લેવાના છે. લખાઈ જાય એટલે મને બતાવવાના છે. તમે હોમવર્ક ઓછું બતાવો છો, મને ખબર છે કેટલા મને હોમવર્ક નથી બતાવતા, હું બધાનું ટીક કરું છું, રાઇટ કરેલું જ હોય છે મારી પાસે. ઓકે, એટલે હોમવર્ક બતાડો બરાબર, આ લખાઈ જવા જોઈએ. ઓકે, તો હવે થેન્ક યુ ફોર વોચિંગ, સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.